let's start for today's general science topic. So first write your day date, name and roll number. Today we have learned exercise. So exercise padai must yaad rakhvani chhe, okay? So let's start question for the pair of plants or animals are given here. Vanaspati athva pranioni pair apeli chhe. What is common among them? To તેઓમાં સામાન્ય શું છે? રાઇટ ઇટ ઇન વન સેન્ટેન્સ. એ તમારે એક વાક્યમાં લખવાનું છે. ફર્સ્ટ જિંજર એન્ડ ટર્મરિક, એટલે આદુ અને હળદર. તો આ બંનેનું કોમન યુઝ શું છે? કે ધે આર યુઝફુલ એઝ મેડિસિન. તો બંનેનો ઉપયોગ શેના તરીકે થાય છે? કે દવા અથવા તો ઔષધિ તરીકે થાય છે. સેકન્ડ ગ્રાઉન્ડનટ એન્ડ કોકોનટ, એટલે મગફળી અને નાળિયેરી. They are used to cook food. તેનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે ખોરાક રાંધવા માટે થાય છે. રેડિશ એન્ડ કેરટ, એટલે મૂળા અને ગાજર. તો દે આર ઇટન રો. તો તેઓને શું કરીએ છીએ? આપણે કાચા ખાઈએ છીએ. તો કાચા ખાઈ શકાય. ફોર્થ કોટન એન્ડ જ્યુટ, રૂ અને શણ. દે આર યુઝડ ટુ મેક ક્લોથ્સ. તેઓનો ઉપયોગ કપડા બનાવવા માટે થાય છે. ફિફ્થ બગાસ ફ્રોમ સુગર કેન એન્ડ વિથ સ્ટ્રો, એટલે શેરડીના જે કુચા છે એ અને વિથ સ્ટ્રો એટલે ઘઉંનો જે બચેલો જે પાછળનો ભાગ હોય છે એ. દે આર યુઝડ ટુ મેક પેપર. તેનો ઉપયોગ શેના માટે થાય? કે કાગળ બનાવવા માટે. સિક્સ રોઝવુડ એન્ડ શીશમ, રોઝવુડ અને શીશમ. દે આર યુઝડ ટુ મેક ફર્નિચર. બંનેનો ઉપયોગ શેના માટે થાય છે? કે ફર્નિચર બનાવવા માટે. સેવન્થ શીપ એન્ડ યાક, ઘેટું અને યાક. દે આર રિયર્ડ ફોર વૂલ. તો તેઓને ઊન માટે ઉછેરવામાં આવે છે. એઇથ હોર્સ એન્ડ બુલક, ઘોડો અને બળદ. ધે આર યુઝડ એઝ અ મોડ ઓફ ટ્રાન્સપોર્ટ. તો તેઓનો પરિવહન તરીકે ઉપયોગ થાય છે. નાઇન્થ કાઉ એન્ડ બફેલો, ગાય અને ભેંસ. તો ધે ગીવ અસ મિલ્ક. તેઓ આપણને શું આપે છે? દૂધ આપે છે. Let's see question 5. Name two things that you obtain from these animals. અહીંયા જે પ્રાણીઓ આપ્યા છે એમાંથી આપણને કઈ બે વસ્તુઓ મળે છે એ નીચે લખવાનું છે. ફર્સ્ટ હેન, તો એમાંથી શું આવશે? એગ્સ એન્ડ મીટ, એટલે ઈંડા અને માંસ. સેકન્ડ કાવ, તો એમાંથી શું આવશે? મિલ્ક એન્ડ મેન્યુઅર, દૂધ અને ખાતર. પછી બફેલો, તો એમાંથી શું આવશે? મિલ્ક એન્ડ મેન્યુઅર, એટલે એમાંથી પણ દૂધ અને ખાતર. પછી શીપ, તો એમાંથી શું આવશે? મિલ્ક એન્ડ વૂલ, દૂધ અને ઊન. યાક, તો એમાંથી વૂલ એન્ડ મીટ, એટલે ઊન અને માંસ. પછી ફિશ, ફિશ એમાંથી શું આવશે? કે મીટ એન્ડ કોડ લિવર ઓઇલ, એટલે માંસ અને કોડ લીવરનું તેલ. પછી કેમલ, તો એમાંથી મિલ્ક એન્ડ ટ્રાન્સપોર્ટ, ઊંટ છે તો એ શું આપશે? દૂધ અને એક પરિવહક તરીકે. હની બી, તો એમાંથી હની એન્ડ વેક્સ, મધમાખી, તો એ શું આપશે? મધ અને મીણ. લેટ્સ સી ક્વેશ્ચન 6. આન્સર ધ ફોલોઈંગ, એટલે નીચેના પ્રશ્નના જવાબ લખો. ફર્સ્ટ, why should we plant more trees near our homes? એટલે શા માટે આપણે આપણા ઘરની નજીક વધારે વૃક્ષો ઉગાડવા જોઈએ? all living things breathe in oxygen, એટલે બધા જ સજીવો છે એ શ્વાસમાં શું લે છે? તો કે ઓક્સિજન લે છે. so we should plant more trees, તેથી આપણે વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ. and that we get plants for
ઓક્સિજન અને તેથી આપણે આ જે વૃક્ષો છે એમાંથી ઓક્સિજન મેળવી શકીએ. સેકન્ડ, નેમ ધ ડિફરન્ટ પાર્ટસ ઓફ અ પ્લાન્ટ ધેટ આર યુઝ્ડ એઝ ફૂડ. વનસ્પતિના અલગ અલગ ભાગ લખો કે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. ધ પાર્ટસ આર રૂટ્સ, સ્ટેમ, સીડ્સ, લીવ્સ, ફ્રૂટ્સ, સ્પાઇસીસ આર યુઝ્ડ એઝ અ ફૂડ. તો ભાગો એમાં કઈ આવશે? મૂળ, સ્ટેમ એટલે થડ, સીડ્સ એટલે બીજ, લીવ્સ એટલે પાંદડા, ફ્રૂટ્સ એટલે ફળ, સ્પાઇસીસ એટલે તે જરા. આ બધાનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. થર્ડ, નેમ સમ એનિમલ્સ વિચ આર યુઝ્ડ ટુ કેરી લોડ્સ. લેવા પ્રાણીના નામ લખો કે જેનો વજન ઉચકવા માટે ઉપયોગ થાય છે. દે આર ડોન્કીઝ, કેમલ, બુલક આર યુઝ્ડ ટુ કેરી લોડ્સ. તો એવું કઈ આવશે? ડોન્કી એટલે ગધેડા, કેમલ એટલે ઊંટ, બુલક એટલે બળદ. આનો વજન ઉચકવા માટે ઉપયોગ થાય છે. એન્ડ ફોર્થ, હાઉ ઇઝ ડંગ ઓફ એનિમલ્સ યુઝફુલ ટુ અસ. પ્રાણીઓનું છાણ છે એ આપણને કઈ રીતે ઉપયોગી છે? ડંગ ઓફ એનિમલ્સ ઇઝ યુઝડ એઝ મેન્યોર ટુ મેક ધ સોઇલ ફર્ટાઇલ, એઝ ફ્યુઅલ એન્ડ એઝ ગોબર ગેસ. તો પ્રાણીઓનું છાણ છે એનો ખાતર તરીકે શેના માટે? તો કે જે જમીન છે એને ફળદ્રુપ બનાવવા માટે. સેકન્ડ શું આવશે? તો કે બળતણ તરીકે. અને થર્ડ, તો કે ગોબર ગેસ તરીકે પ્રાણીના છાણનો ઉપયોગ થાય છે. સો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ.